नमस्कार, आप જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. ચોથા દિવસે પણ છબીલ પટેલનો વિરોધ યથાવત. મુંદ્રામાં કરાયું પુતરા દહન. નખત્રાણામાં છબીલ પટેલ વિરુદ્ધ પોલીસને કરાઈ રજૂઆત. ભુજના વાલ્મીકીનગરમાં છૂટથી વેચાય છે દેશી દારૂ. મહિલાઓએ રેલી કાઢીને એસપીને આપ્યું આવેદનપત્ર. પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ. ભુજના ટ્રાફિક સિગ્નલ બન્યા શોભાના ગાંઠિયા. જુબલી સર્કલ પર સર્જાયો ચક્કાજામ. મુંદ્રામાં ધારાસભ્યના હસ્તે કરાયું રમતગમત કીટનું વિતરણ. ખેલકૂદ ક્ષેત્રે આગળ આવવા યુવાનોને આહવાન. સ્વર્ગસ્થ વાઘજીભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિએ અપાઈ પુણ્યાંજલિ. કચ્છ ભાજપ દ્વારા કરાયું આયોજન. વાલ્મીકીનગરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ત્રણ દેશી દારૂના બંધાણીઓના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિને દારૂ પીધા બાદ હોસ્પિટલમાં ભરતી કરવાની નોબત આવી છે. આ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ અનેક પરિવારને ખંડિત કરવામાં નિમિત્ત બની રહ્યો છે, ત્યારે આ વિસ્તારની મહિલાઓએ તંત્રને દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રજૂઆત કરી છે. તેમજ પોલીસ જાણી જોઈને દેશી દારૂની બદી સામે આંખ આડા કાન ધરી રહી છે, તો દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી હપ્તા વસૂલ કરતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. અને જો તંત્ર દારૂના અડ્ડાઓ બંધ નહીં કરે તો હવે આ વિસ્તારની બહેનો પણ દારૂના અડ્ડાઓ પર જઈને બેસી જશે અને દેશી દારૂ પીને પોતાનું જીવન દારૂની બદીમાં હોમી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલાં પણ આ વિસ્તારની બહેનોએ દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ તે ઠેરની ઠેર જ રહી છે. બાકી બધી તો ઈ બી કાલથી છે ને, કાલથી શું, હું તો એમ કહું છું કે અમને આવેદન પત્ર આપીને અહીંયા અડ્ડા ઉપર જ બેસી જશું અને આ બધી બહેનો બી પીવાનું ચાલુ કરશે, કારણ કે એ લોકોનું જે પાલન પોષણ કરવા વાળું એનું માણસ જ ના રહેતું હોય, ઈ જ મરી જતો હોય તો એ લોકોની પછી કોણ પાલન પોષણ કરશે, એટલે એ લોકો બી પીશે ને એ લોકો બી ઊંઘ જ મરી રહેવાના છે. આજરોજ અમે ભુજ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ભુજના વોર્ડ નંબર 11માં વાલ્મીકી નગર અને રામદેવ પીરના મંદિરની બાજુમાં જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એનાથી એ વિસ્તારની મહિલાઓ ત્રસ્ત થઈ ગયેલી હતી અને એ લોકોએ અમારી પાસે રજૂઆત કરી અને રજૂઆતના એક ભાગ સ્વરૂપે અમે ડીએસપી કચેરીને રેલી સ્વરૂપે એક આવેદન આપેલ હતું. આજે ગુજરાતમાં એવી એક સમસ્યા છે કે દારૂ સસ્તો ને તેલ મોંઘું, જીવન જરૂરિયાત ચીજો મોંઘી થઈ ગઈ છે અને દારૂ જેવું બધું ખુલ્લેઆમ મળે છે. ગુજરાતમાં ખરેખર દારૂ બંધી છે, છતાં પણ પોલીસ અને કાયદો વ્યવસ્થા કશું કામ નથી કરતા અથવા તો એના હપ્તાઓ લેવામાં આવે છે. ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં રોટરી હોલ ખાતે રમતગમત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા સ્વામી વિવેકાનંદ મહિલા મંડળને રમતગમતના સાધનોની કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક વોર્ડ દીઠ 2 કીટ આપવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ યુવાનોમાં ખેલ ભાવના વિકસે અને રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય ઉજાગર કરે તેવી શુભકામના પાઠવી હતી. આ કીટ વિતરણ કાર્યક્રમ દ્વારા યુવકોમાં હિતેશ ગઢવી, રાહુલ ધુવા, મિતેશ ગઢવીને વોલીબોલની કીટ અપાઈ હતી. મહિલાઓમાં ઉષાબેન રાઠોડ અને કૈલાશબેન રાઠોડને બેડમિન્ટનની કીટ અપાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રમેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ શાહ, નારાયણભાઈ બાબરિયા, મધુકાંતભાઈ શાહ, અંજારના નાયબ કલેક્ટર પંડ્યા, નારીભાઈ પરિયાણી, ગાંધીધામ સુધરાઈના ચીફ ઓફિસર જીગર પટેલ, મુરજીભાઈ આહિર, મુરજીભાઈ સચદે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં ભાડાએ મુખ્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર દરમિયાન થતી ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા ટ્રાફિક સિગ્નલ મૂક્યા છે.
तो सत्तावाड़ाओ द्वारा ट्राफिक सिग्नलनू मोटा उपाड़े अने वाजते गाजते उद्घाटन करायुं हतुं। साथे साथे ट्राफिक ब्रिगेडनी पण निमणूक करवामां आवी हती। परंतु सिग्नलो लगाव्या बाद तंत्रनी कोई जवाबदारी ज बनती न होय तेम ते मात्र शोभाना गांठिया समान बनी रह्या छे। ट्राफिक ब्रिगेडमां कर्मचारीओनी घट अने वाहन चालकोमां ट्राफिकना अभावनो लूलो बचाव करी तंत्र ट्राफिकनुं सुचारू अमल करवामां बांगडुं साबित थयुं छे। ત્યારે શનિવારે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પિકઅપ અવર્સ દરમિયાન વાહનોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો। જ્યુબિલી સર્કલ શહેરનો મુખ્ય માર્ગ હોઈ અહીં તમામ તરફના માર્ગો પર ચક્કા જામ થતા ઇમરજન્સી 108 પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી, જેને રસ્તો કરી આપવા માટે વાહન ચાલકોએ જાતે જહેમત ઉઠાવી પડી હતી। તો એકાદ કલાક સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વાહન ચાલકો અને કચેરીએ સમયસર પહોંચવાવાળા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। વાહનોની લાંબી કતારોના કારણે પગપાળા શહેરીજનો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા। જોકે મોડે મોડે પણ ટ્રાફિક પોલીસે એન્ટ્રી મારી અને ટ્રાફિક જામને રાબેતા મુજબ ધમધમતો કરતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો। અંજારમાં વ્યાજખોરોની ધાકધમકી અને પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થયેલા 38 વર્ષના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। અંજારના ખેતરપાળ નગર 4માં રહેતા પ્રકાશ તેલરામ સિંધી સોમૈયાએ અંજારના બારેકજણા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા। વ્યાજના રૂપિયા મૂડી કરતાં પણ વધારે ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીઓએ ધાકધમકી ચાલુ રાખી હતી। તો ગત રાત્રિના આવકાર ગેસ્ટહાઉસવાળા પિન્ટુ બાવાજીએ પ્રકાશની મોટરસાયકલ છીનવી લીધી હતી। પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી વ્યાજખોરીનો ધંધો કરતા 12 શખ્સો સામે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતા છેલ્લા 2 દિવસમાં નાના મોટા 6 જેટલા આંચકા અનુભવાયા છે। તો શનિવારની વહેલી સવારે 3.3ની તીવ્રતાના આંચકાથી વાગડ પંથક દળદળી ઉઠ્યું હતું। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ વહેલી પરોઢે દુધઈથી 14 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી। તો રાપર અને ભચાઉ નજીક 2.4, 2.1, 1.8 સહિત 6 જેટલા હળવા કંપન નોંધાયા હતા। માર્ચ મહિનાના આરંભ સાથે જ પાલિકાએ વેરા વસૂલાતની ઝુંબેશને તેજ કરી છે। શહેરના ન્યૂ સ્ટેશન રોડ પર આવેલા 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સને નગરપાલિકાએ સીલિંગની નોટિસ પાઠવી છે। કેડી કોમર્શિયલ, પંકજ કોમ્પ્લેક્સ અને હેપી કોમર્શિયલમાં આવેલી અનેક ઓફિસો નગરપાલિકાના ચોપડે ચડી નથી। તો આવી ઓફિસોના વેરાની મોટી રકમ બાકી હોઈ વેરા વસૂલાતની ટીમે આ ત્રણેય કોમ્પ્લેક્સને 3 દિવસની નોટિસ પાઠવી છે। જો વેરાની રકમ અને ઓફિસો દુકાનોના આધાર પુરાવા રજૂ નહીં કરે તો તેમની મિલકતોને સીલ મારી દેવામાં આવશે તેવું વેરા વસૂલાતની ટીમના વડા અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે રહેણાંક વિસ્તારમાં પણ લેણાંની નીકળતી રકમ પેટે નોટિસ પાઠવી છે અને દબાણવાળી મિલકતોનો સ્થળ પર જ વેરો વસૂલવાની કામગીરી ચાલુ છે। અને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો।